ઉત્તરાયણની મજા મૂંગા પક્ષીઓ અને બાઇક ચાલકો માટે સજારૂપ બની જતી હોય છે. સુરત કોર્ટ પાસેથી પરિવાર બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે પતંગના દોરાથી 4 વર્ષના બાળકનું ગળું કપાયું હતું. પુત્રને બચાવવા પિતાએ બાઇકને બ્રેક મારી તે દરમિયાન બાઇક રોડ ઉપર સ્લીપ થઈ જતા પરિવાર રોડ ઉપર પટકાયો હતો, જેથી રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની બાઇક બીજાને ચલાવવા દઈ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલુ રહી છે. ચલતાણ ખાતે રહેતા શિવ પપ્પુસિંહના માતા પિતા સાથે પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા ગયો હતો. આ દરમિયાન પિતા પપ્પુસિંહે બાઇકની ટાંકી પર પોતાના 3 સંતાનોને બેસાડ્યા હતા. સૌથી આગળ 4 વર્ષનો શિવમ બેઠો હતો. લગભગ 10:15 વાગ્યા આસપાસ પપ્પુસિંહ બાઇક લઈને કોર્ટ બિલ્ડિંગ નજીક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જ કપાયેલા પતંગનો દોરો શિવમના ગળે ભેરવાયો હતો, જેથી પિતાએ બાળકને બચાવવા માટે બ્રેક મારતા પરિવાર સાથે રસ્તા પર પડી ગયો હતો. પપ્પુસિંહ બાઇક સ્લીપ થઈ એ જ દરમિયાન જ હેડક્વાર્ટરમાં ફરજ બતાવતા કોન્સ્ટેબલ કિરીટ પટની ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. નાનકડા શિવમના ગળા પર પતંગનો દોરો અંદર સુધી ઘૂસી ગયો હોવાથી લોહી લુવાણ થઈ ગયો હતો, જેથી કોન્સ્ટેબલ કિરીટ પટનીએ વધુ સમય ન બગાડતા તાત્કાલિક પોતાની બાઇક અન્યને ચલાવવા આપી દઈને શિવમને પોતે તેડી લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. મારું નામ શ્રી કુમારી ધરાલ પટણી, નોકરી છે તો પોલીસ હેડક્વાર્ટર ઈ કંપનીમાં ફરજ બજાવું છું. હેડક્વાર્ટરથી હું નીકળતો હતો ત્યારે એક બાઇક ઉપર છે તો ગળામાં છોકરાના છે તો દોરી આવતા મેં દેખેલું ત્યાં મારી જોડેથી, અને તેનો બ્લડિંગ વધારે ખુલ્લું બધું હતું, અને જ્યાં તો મેં મારી બાઇક ઊભી રાખીને ત્યાં તેને તાત્કાલિક લઈ એટલે બીજાને મારી બાઇક ચલાવવા માટે આપી અને હું એ છોકરાને બાળકને લઈ લેતો. થોડો બી સમય બગાડ્યા વગર છે તે બ્લડ એટલું બધું એને જતું હતું કે મેં એને ઉઠાવી નથી તો સિવિલ હોસ્પિટલ લઈને હું આવી ગયો. મેં 108 ટકે એને કોઈને જાણ કર્યા વગર હું લઈને આવ્યો એટલે ટાઈમ બગાડ્યો. મૂળ યુપીના પપ્પુસિંહ ડાઈંગ ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 તારીખે રજા હોવાથી તેઓ પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. એ દરમિયાન દીકરાનું ગળું કપાતા સિવિલ હોસ્પિટલમાં આવી ગયા હતા. તબીબોએ નાનકડા શિવમના ગળાના ભાગે વધારે ઇન્જરી થઈ હોવાથી તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈને ઓપરેશન શરૂ કર્યું હતું. 7 સેન્ટીમીટર લાંબો અને 3 સેન્ટીમીટર ઊંડો કાપો પડી ગયો હોવાથી ગળામાં અંદરની બાજુએ 12 ટાંકા અને બહારની બાજુએ 20 ટાંકા તબીબોએ લીધા હતા. આરએમઓએ કોન્સ્ટેબલની કામગીરીને બિરદાવી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.